ઓએનજીસી ખાતે થયેલ બ્લાસ્ટમાં કંપનીની પાછળ આવેલ કમ્પાઉન્ડ બહારના એક ઝૂંપડામાં આગ લાગતા મજૂર પર ઝૂંપડું પડ્યા બાદ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું સ્થળે જ મોત નીપજ્યું હતું. બ્લાસ્ટ બાદ લાગેલી આગની જ્વાળાઓની ઝાડ કમ્પાઉન્ડની બહારની તરફ શ્રમજીવીઓના ઝૂંપડામાં સૂતેલા 45 વર્ષીય શ્રમજીવી રમેશ ડાયાભાઈ રાઠોડનું ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રમેશભાઈના સસરા અને સાસુ જીવ બચાવી દિવાલની આડસ લેતા તેઓ બચાવમાં સફળ થયા હતા. રમેશભાઈ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા અને અહીં ઝૂંપડામાં એકલા રહેતા હતા. ત્યારે તેમના બે પુત્ર અને એક પુત્રી ભાટપોર ગામમાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સુરત.